સાબરકાંઠાના હિંમતનગર ખાતે અકસ્માત સર્જાયો છે. વિગતો મળી રહી છે સાબરકાંઠાથી. હિંમતનગર ખાતે અકસ્માત સર્જાયો છે. અકસ્માતની આ વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે ત્યારે હાજીપુર પાસે સાબરદાળ આગળ આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતની આ તમામ વિગતો મળી રહી છે. લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે હિંમતનગર ખાતે, ત્યારે 32 મુસાફરો આ લક્ઝરીમાં સવાર હતા. જે લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો છે ત્યારે પાછળથી ટ્રેલર લક્ઝરી સાથે અથડાઈ હતી તેવી વિગતો પણ મળી રહી છે. તો સાબરકાંઠાથી આ તમામ માહિતી હાલ સામે આવી રહી છે. હિંમતનગર ખાતે અકસ્માત સર્જાયો છે ત્યારે હાજીપુર પાસે સાબરદાણ આગળ આ અકસ્માત સર્જાયો છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે આ સાથે જ 32 મુસાફરો લક્ઝરી બસમાં સવાર હતા. જે લક્ઝરી બસનો ટ્રેલર સાથે અકસ્માત થયો છે. પોલીસને જાણ કરવામાં આવી છે અને કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. તો સાબરકાંઠાના હિંમતનગરમાં અકસ્માત સર્જાયો છે જેના દ્રશ્યો હાલ પ્રકાશમાં આવી રહ્યા છે. લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાજીપુર પાસે સાબરદાણ આગળ આ અકસ્માત સર્જાયો છે ત્યારે લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્યારે લક્ઝરી બસમાં 32 જેટલા મુસાફરો સવાર હતા જ્યારે આ લક્ઝરી બસ અને ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો. તો સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. તો સાબરકાંઠા ખાતે આવેલ હિંમતનગરમાં અકસ્માત સર્જાયો છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દીપક સિંહ રાઠોડ જોડાઈ ચૂક્યા છે. જે દીપક, સાબરકાંઠાના હિંમતનગરમાં લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે, શું છે વધુ વિગતો? ઉદયપુરથી રાજકોટ જતી લક્ઝરી હતી. ત્યારબાદ લક્ઝરીમાં 32 મુસાફરી હતા. 32 મુસાફરીની ટ્રેલર સાથે અકસ્માત થયો હતો. જે વાત કરવામાં ત્યાં આરટીઓ પણ હતી. આરટીઓની પણ સૂત્રો દ્વારા માહિતી મળી હતી. આરટીઓની પણ ગાડી હતી. આરટીઓની પણ ગાડીની પણ અકસ્માત સર્જાય તે પણ પરિસ્થિતિ હાલ સૂત્રો દ્વારા મળી હતી. જો વાત કરવામાં જે ટ્રેલર હતું, તે ટ્રેલર પાછળથી લશ્કરી હતી, અથડાઈ હતી. ત્યારબાદ જે આખો સમગ્ર મામલો હતો જે પટ્ટા હાલ તો એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ત્યાં આગળની હાલ તો કાર્યવાહી બી ચાલુ કરી છે ને. જે આરટીઓની જે ગાડી છે, આરટીઓની ગાડીને પણ નુકસાન થઈ રહી છે. દીપક, તમામ વિગતો બદલ આભાર.